પ્રસાદ વિશે શીખી ગયા છે. હવે આપણે તમારા પાઠ્યપુસ્તકનું પાન નંબર 42 ખોલો, તેના વિશે હું તમને ભણાવીશ. સૌ પ્રથમ તમે તમારા પાઠ્યપુસ્તકમાં જુઓ તો શેનું ચિત્ર આપ્યું છે, ચિત્રમાં શું દોર્યું છે, દેખાય છે તમને? તો ચિત્રમાં વાદળ દોર્યું છે. શું દોર્યું છે? વાદળ. ચિત્ર વાદળનું છે અને નીચે એક જોડકનું આપ્યું છે. તમને જોડકના ગાવા અને સાંભળવા ગમે છે ને? મજા આવે છે ને જોડકના સાંભળવાની અને ગાવાની? તો આજે હું તમને એ જોડકનું ગાઈને સંભળાવીશ. તો તમે પણ મારી સાથે સાથે ગાજો. વાદળ વાદળ વર્ષો પાણી, વાદળ વાદળ વર્ષો પાણી, મુજને મજા પડે રમવાની, મુજને મજા પડે રમવાની, ઠંડક ઠંડક થાય મારે મન, ઠંડક ઠંડક થાય મારે મન, તડક તડક થાય મારે મન, તડક તડક થાય મારે મન. વાદળ વાદળ વર્ષો પાન, વાદળ વાદળ વર્ષો પાન, જાય નાસી ગરમી નીરાણી, જાય નાસી ગરમી નીરાણી. વિદ્યાર્થીઓ, જોડકું ગાવાની અને સાંભળવાની મજા આવી ને? કેવી મજા આવી? સરસ મજા આવી ને? હવે હું તમને આ જોડકનામાં શું કહેવામાં આવ્યું છે તેના વિશે સમજાવીશ. તો ધ્યાનથી સાંભળજો. વાદળ વાદળ વર્ષો પાણી, આ કાવ્યમાં એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે વાદળમાંથી પાણી વર્ષે છે, મુજને મજા પડે રમવાની. જ્યારે જ્યારે વાદળમાંથી પાણી પડે છે, પાણી વર્ષે છે, ત્યારે બાળકને રમવાની ખૂબ મજા આવે છે. તમને પણ રમવાની મજા આવે છે ને? જ્યારે વરસાદ વરસે છે ત્યારે તમને પણ વરસાદમાં રમવાની મજા આવે છે ને? તો આ ગીતમાં એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે જ્યારે વાદળમાંથી પાણી વરસે છે, ત્યારે મને રમવાની ખૂબ મજા આવે છે. ઠંડક ઠંડક થાય મારે મન, જ્યારે જ્યારે વાદળમાંથી પાણી વરસે છે અને તે પણ કેવું પાણી વરસે છે? ઠંડુ ઠંડુ પાણી વરસે છે. તો બાળક કહે છે, હું પણ પોતે ઠંડો થઈ જાઉં છું. તમે વરસાદમાંથી પાણી પડે, વરસાદનું પાણી તમારા પર શરીર પર, તો કેવું પાણી પડે? ઠંડુ ઠંડુ પડે છે ને? તમને પણ ઠંડુ ઠંડુ લાગે છે ને? તો અહીંયા આ ગીતમાં એવું કહેવામાં આવ્યું છે કે વરસાદનું પાણી જ્યારે જ્યારે વાદળમાંથી વરસે છે, ત્યારે હું પણ ઠંડો થઈ જાઉં છું.
પગને ધોયા પછી સબ કપડાથી તેને લૂસવા જોઈએ।